આ વિચારની અંદર આપણે વજન માપવાના સાધન એટલે કે વજન કાંટા વિશે શીખ્યા હતા. વજન કાંટાની મદદથી આપણે જુદી જુદી વસ્તુઓનું ચોક્કસ માપ મેળવી શકીએ છીએ. આપણે જોયું હતું કે ચિંકી મિંકીના ઝઘડાને કેવી રીતે છોટું વાંદરાએ સુલઝાવ્યો હતો, બરાબર? બિલાડીઓની ઝઘડાની જેમ છોટું વાંદરાએ અહીં રોટલી ખાઈને તો ગયો, પરંતુ વજન કાંટાનો ઉપયોગ કરી અને બંનેને સરખા ભાગે ગાજર વહેંચી દીધા. બાળ દોસ્તો, આજે આપણે મળવાના હતા સિમરનના પરિવારને, બરાબર? સિમરન કેટલું ઓછી શકશે? સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોરરૂમમાં, બરાબર? અહીં તમે જોઈ શકો છો કે આ સિમરનના ઘરનો સ્ટોરરૂમ છે જેની અંદર જુદી જુદી વસ્તુઓ રહેલી છે, જેમ કે મીઠું 2 કિલોગ્રામ, ખાંડ 2 કિલોગ્રામ, દાળ, ઘી, તેલ, ચોખા, લોટ. અહીં કેટલાક પીક પણ તમે જોઈ શકો છો. સ્ટોરરૂમ એટલે કે આપણે રસોડાની વસ્તુઓ ત્યાં આપણે મૂકીએ, વધારાની વસ્તુઓ હોય તે પણ આપણે સ્ટોરરૂમની અંદર મૂકતા હોય છે, ત્યાંથી આપણે રસોડાની અંદર લઈ જતા હોય. તો સિમરન તેના પિતાજી તેમના ઘરમાં સ્ટોરરૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે. સિમરનના પિતાજી સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે. મેં તમને પહેલા પણ પૂછ્યું હતું કે શું તમે આ પ્રકરણ શીખ્યા પછી કેટલીક ભારે વસ્તુ ઉપાડવાની ટ્રાય કરી તો તમારામાંથી કેટલાક કંઈક કરી તો હશે, બરાબર? તો ઘરમાં આપણે એક પરિવારમાં જ્યારે રહેતા હોઈએ ત્યારે એકબીજાને મદદ કરવી જરૂરી છે. અહીં સિમરન પણ પોતાના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે, બરાબર? તો બાળકો, અહીં કેટલીક વસ્તુઓ ભારે છે જે સિમરન કરતા વજનમાં વધારે, જેમ કે 5 કિલોગ્રામ ચોખા, લોટ અને કેટલાક ફીટ જે વજનમાં ભારે હોય છે. તમે જોઈ શકો છો કે સિમરન તમારા જેટલી જ નાની બાળકી છે, એ કેટલીક ભારે વસ્તુ ઉપાડશે નહીં. તે શું ઉપાડે છે? 1 કિલોગ્રામ અથવા 2 કિલોગ્રામ જેટલી વસ્તુઓ તે ઉપાડી શકે છે. તો બાળકો, અહીં સિમરન કયો કિલો ઉંચકી શકશે તેનું અનુમાન કરો. તો આપણે જેમ ચિત્રમાં જોયું હોય કે સિમરન 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ ખાંડ જેવી વસ્તુઓ ઉંચકી શકશે, બરાબર? તો ગોળ શું ઉંચકી શકશે તેનું અનુમાન કરો. તો તેના પિતાજી 5 કિલોગ્રામ ચોખા, લોટ અથવા તો તેલના ડબ્બા, જે પીપ અહીં તમને દેખાય છે તે મોટા મોટા પીપ એના પિતાજી ઉંચકી શકશે. તેની માતાજી પણ 5 કિલોગ્રામ જેટલી વસ્તુઓ ઉંચકી શકશે. તેની નાની બહેન, તેના કરતા નાની છે, તો તેની નાની બહેન 1 કિલોગ્રામ જેટલી વસ્તુઓ ઉંચકી શકે, અને સિમરન 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ જેવી વસ્તુઓ ઉંચકી શકે. તો શું સિમરન કોઈ પણ 2 થેલા એક સાથે ઉંચકી શકશે? તો હા, 1 કિલોગ્રામ મીઠું અને 1 કિલોગ્રામ ઘી એટલે કે 1 કિલોના વસ્તુ એટલે કે 2 કિલોગ્રામ સુધીની વસ્તુઓ સિમરન ઉંચકી શકે છે. એટલે એક સાથે 2 થેલા એ ઉપાડી શકશે. કયું? 1 કિલોગ્રામ મીઠું અને 1 કિલોગ્રામ ઘી. બાળ દોસ્તો, તમે હવે કયો થેલો ઉંચકી શકશો તેનું નામ અહીં લખવાનું છે. આ ચિત્રની અંદર તમે જુદી જુદી વસ્તુઓ જોઈ શકો છો. 1 કિલોગ્રામ મીઠું, 5 કિલોગ્રામ ચોખા ઉપાડી શકશો નહીં ને? તમે કહેશો મિસ, અમારાથી તો 1 કિલોગ્રામ પણ ના આવડે, તમે તો 5 કિલોગ્રામ કહો છો. 5 કિલોગ્રામ જેટલી વસ્તુ ભારે હોય છે, બરાબર? તો તમે ઉંચકી શકશો નહીં. તમે 1 કિલોગ્રામ મીઠું, 2 કિલોગ્રામ ખાંડ, 2 કિલોગ્રામ દાળ, ઘી, તેલ જેવી વસ્તુઓ આરામથી ઉંચકી શકશો. પણ દોસ્તો, અહીં તમે ભારે વસ્તુઓ ઉંચકી શકશો નહીં, બરાબર? તમે જેટલી વસ્તુઓ ઉંચકી શકો તેના અને કિલોગ્રામ અહીં લખવાના છે. તો બાળ દોસ્તો, આપણે જોયું કે સિમરન તેના પિતાજીને રસોડામાં વસ્તુઓ મૂકવા માટે કઈ રીતે મદદ કરે છે. તમારે પણ તમારા પરિવારમાં એટલે કે તમારા મમ્મીને પપ્પાને મદદ કરવાની છે, બરાબર? હવે આપણે જોઈશું કે નીચે આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને તે ઉંચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો. તો અહીં કેટલાક પ્રાણી અને પક્ષીના ચિત્ર આપેલા છે, જેમ કે અહીં પક્ષી, ગધેડું, હાથી અને કૂતરો, બરાબર? એની સામે જુદી જુદી વસ્તુ આપેલી છે, બોલ, લાકડા, અને પંખ, બરાબર? તો આપણે શું કરવાનું છે? યોગ્ય રીતે જોડવાનું છે. કયું પ્રાણી પક્ષી કઈ
શકતા નથી. તો અહીં જેટલા આપણે મોટા એટલે આપણી ભારે વસ્તુ ઉચકી શકીએ અને જેટલા આપણે નાના એટલે આપણે નાની વસ્તુ એટલે કે હલકી વસ્તુ ઉચકી શકીએ. તો અહીં પણ આપણે ચિત્રમાં જોઈએ તો પક્ષી વધારે વજન ઉપાડી શકે નહીં. તમને ખ્યાલ છે કે પક્ષીને આજુબાજુ તમારે જોતા રહેશે એ પોતાની ચાંચમાં કેટલીક સળીઓ પાંદડા જેવી હલકી વસ્તુઓ પોતાનો માળો બનાવવા માટે એક એક લઈને જતી હોય છે. તો આપણે પક્ષીને અહીં પાંદડા સાથે જોડીશું. બરાબર, પક્ષીને તમારે જોડીશું પાંદડા સાથે જોડીશું. ત્યારબાદ ગધેડો. તો ગધેડો પોતાની પીઠ ઉપર મીઠા ખાંડ ચોખા જેવી ગુણો ઉપાડી શકે છે. તો ગધેડાને આપણે જોડીશું ખાંડ સાથે. શું કૂતરો પોતાની પીઠ પર ખાંડ ઉપાડી શકે? શકાય છે. બરાબર, તો બાળકો